ખંબે બહાવીર સુન્ની મુસ્લિમ પટણી વહોરા જમાત પ્રાંતિ દ્વારા ગત રાતે 18 કોરોના યોદ્ધાનો સન્માન સમારંભ તથા જમાતની જનરલ સભા યોજાઈ હતી, જેમાં સન્માનિત તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રેના સુન્ની પટણી વહોરા જમાતખાના ખાતે વહોરા જમાતના પ્રમુખ હાજી અબ્દુલ્લાભાઈ કારકુનની પ્રેરક ઉપસ્થિતિમાં સુઆયોજિત સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં કોરોના કાળમાં સૌની ચિંતા સેવી વહોરા જમાત દ્વારા કોરોના નિવારણ કેમ્પ યોજાયો હતો, જેમાં સેવા આવનાર તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને મોમેન્ટો તથા કોરોના વોરિયર્સ તરીકેની સેવાઓને બિરદાવતું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાફિઝ ઝાકિર હુસેન ભૂરાવાલાની તિલાવતે કુરાનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ જમાતના ખજાનચી મોહમ્મદ ખાલિદ કારકુને સ્વાગત પ્રવચન કર્યું હતું. સૌ સન્માનિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી કારોબારી સભ્યો નજીર અહેમદ દલાલ તથા તાહિર હુસેન મારફત્યાએ સ્વાગત કર્યું હતું. આ શુભારંભમાં કોરોના વોરિયર્સ ડૉક્ટર શાહિદ રજા સુરતી, ડૉક્ટર મોહમ્મદ અસલમ કારબારી, ડૉક્ટર સંકેત પટેલ, ડૉક્ટર અરબાઝ ચાંજવાના તથા પેરામેડિકલ સ્ટાફના ભાઈ બહેનોનું વહોરા જમાતના વર્તમાન તથા ભૂતપૂર્વ કારોબારી સભ્યોના હસ્તે બહુમાન કરી બિરદાવવામાં આવ્યા હતા. હાજરજનોને સંબોધતા ડૉક્ટર સુરતીએ કોરોના કાળની મુશ્કેલીઓનો ચિતાર રજૂ કર્યો હતો. હવે સૌએ સુરક્ષિત અને સ્વસ્થ રહેવા કોવિડની રસીના 2 ડોઝ અચૂક લેવા જોઈએ એવો અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે અફઝલભાઈ દાણાવાલાએ સેવાઓ આપી હતી, જ્યારે સમારંભને સફળ બનાવવા જમાતની સમગ્ર કારોબારી ખડે પગે રહી હતી. જીલ રાવલ, ચેડેશ ટીવી, પ્રાંતિજ. ટીવીને જણાવતા આનંદ અનુભવું છું. પ્રાંતિજ સુન્ની મુસ્લિમ વોરા પટની જમાત તરફથી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવેલ હતું. ગયા વર્ષે કોરોના વેવ 2 દરમિયાન પ્રાંતિજ વોરા મુસ્લિમ સુન્ની પટની જમાતે પ્રાંતિજમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું, જેમાં મેડિકલ સ્ટાફમાં ડૉક્ટર MM સુરતી સાહેબ, ડૉક્ટર અસલમ કારભારી સાહેબ તથા પેરામેડિકલ સ્ટાફે ખૂબ જ સરસ કેમ્પના આયોજન કર્યા બાદ 85% કોરોના પેશન્ટ્સ ઘટી ગયા અને આ મહામારીને અટકાવી શકાઈ હતી. આજે પ્રાંતિજ વોરા સમાજે આ બધા જ કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ અને નર્સિસનું ભાવભર્યું આમંત્રણ કરી અને એમનો આભાર વ્યક્ત કરેલ છે. તે બદલ એમાં એક કોરોના વોરિયર તરીકે મારી ભૂમિકા ભજવ્યા બાદ હું અનુભવું છું કે આ પ્રોગ્રામ ખૂબ જ